नमस्ते बाळ मित्रों, राजन्स विद्या संकुल ऑनलाइन टीचिंग क्लास में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण त्रण में पर्यावरण आसपास विषय में पाठ ओगणीस अपना साथी पाठ भणीशू। तो चलो जो बाळ मित्रों पाठ ओगणीस अहीं अपना साथी पाठ में पक्षीओनी अने प्राणी प्रेम तथा पक्षी प्रेम विषय बात करवामां आवी छे। अपना साथी पाठनी शुरुआत एक वार्ता थी थाय छे। जोईए आपणे छतना पंखामांथी टक अवाज आव्यो हतो। बधाए अवाज सांभळ्यो। कल्याणीए बूम पाड़ी, जो जो एक पंखीने इजा थई। पीटरे तरत ज ऊभा थईने पंखीने पकड़ी लीधुं। पंखी पीड़ातुं हतुं, पीटरे छे ई पंखीने पकड़ी लीधुं। हवे जे छतनो पंखो हतो एमांथी टक अवाज आव्यो अने कल्याणीए बूम पाड़ी के जो जो पंखीने इजा थई, अने पीटरे ऊभा थईने ए पंखीने पकड़ी लीधुं। नवजोत अने हरभजन झड़पथी वाटकामां पाणी लेवा। पीटरे खूब ज प्रेमथी पंखी पर हाथ फेरव्यो। तेओए पंखीनी चांच आगळ वाटको मार्यो। पंखीए थोड़ू पाणी पीधुं, ते पाखो हलावतो हतो। नवजोते बधाने पाछू खसी जवा कह्युं। बधाए जोई पंखी उड़वानी मथामण करतु हतु। हवे आ बधा छे ई पंखीनी इजा थई एटले एने छे पाणीने ऊभी उड़ावे छे, बराबर ने। पंखी छे पछी थोड़ूक स्वस्थ थाय छे एटले ई उड़वानी मथामण करे छे। हवे थोड़ी ज वारमां पंखी उड़ी जाए छे। जो एने पाखमां थोड़ीक इजा थई हती पण पछी ए सारू थई जाय ने। तो थोड़ी वारमां ए आ चित्रमां आपणे जोई शकीए छीए कि थोड़ी वारमां उड़ी जाय छे। तो बीजा दिवसे शाळामां बाळकोए एक पंखीने वर्गखंडमां उड़तुं જોયું। બધાને જાણ્યું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું। તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો। પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા, બરાબર। પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડે છે। તો કે યાદ કરો અને લખો, વાક્યને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવાના છે। હવે આ વાક્ય જેવું આ વાર્તા ઉપરથી આપણે આ વાક્ય અહીંયા છે યોગ્ય ક્રમમાં ગોઠવાના છે। તો આમાં પહેલું વાક્ય કયું આવશે બાળ મિત્રો? તો કે પંખી ઉડી ગયું, કે પંખીને પંખાથી ઈજા થઈ હતી, તો એ છે એ પહેલું વાક્ય છે, બરાબર। એટલે અહીંયા પહેલું વાક્ય લખીશું આપણે, બરાબર। બ્રશ આપણે અહીંથી લખીશું, આ છે એ પહેલું વાક્ય, પંખીને પંખાથી ઈજા થઈ, બરાબર, એ છે એ પહેલું વાક્ય છે આવડું। પછી છે પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરાવ્યા, બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું, નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા, કે પંખી ઉડી ગયું, તો એમાં શું આવશે? પીટરે પ્રેમથી પંખીને હાથ ફેરવ્યો, એ બીજું વાક્ય છે, એટલે એમાં આપણે આ નિશાની કરશું। પછી ત્રીજું વાક્ય, તો કે પાંચમું છે એ ત્રીજું વાક્ય છે, બરાબર, એટલે એમાં આપણે ગોળની નિશાની કરશું। પછી છે ચોથું વાક્ય, તો કે આ વૈધવી બાળકોએ પંખીને વર્ગખંડમાં અહીંયા છે એ પાંચમો ક્રમ આપ્યો છે તમને, ત્યાં પાંચમો નથી આવતો, પણ ચોથો આવે, પંખી ઓડી ગયું તો ત્યાં ચોથો આવશે અને અહીંયા બાળ મિત્રો પાંચમો આવશે, બરાબર। આ રીતે તમારે વાક્ય લખવાના છે, બરાબર। હવે શંકરની બિલાડી। શંકર બૂમ જ ખૂબ જ ખુશ છે, એના ઘરના વાડામાં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો। શંકર તેનો નવરાશનો સમય તેની પાછળ પસાર કરવા લાગ્યો। એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો, તે વાડા તરફ દોડ્યો। તેણે જોયું બિલાડી રડતી રડતી ત્રણ બચ્ચાને પંપાળતી હતી, એક બચ્ચું ખોવાયું હતું। શંકર વાડાની બહાર ગયો, તેની બેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી। શંકરે માલિનીને વાડામાં બોલાવી, માલિનીએ જોયું બિલાડી બચ્ચા માટે રડતી હતી। હવે એક સવારે બિલાડીનો રડવાનો અવાજ આવી ગયો, તેણે બિલાડી તરફ જોયું તો ત્રણ બચ્ચાને પંપાળતી હતી અને એક બચ્ચું ખોવાઈ ગયું હતું અને બિલાડી રડતી હતી। શંકરે માલિનીને વાડામાં બોલાવી અને માલિનીને જોયું બિલાડીના બચ્ચા માટે જ રડતી હતી, બરાબર। હવે વિચારો અને કહો બિલાડીનો અવાજ કેવો હોય છે? તો કે બિલાડીનો અવાજ કેવો હોય છે? તો કે પાતળો અને તીણો। તે શું બોલે છે? તો કે મ્યાવ મ્યાવ બોલે છે। તમને ક્યાં પ્રાણી ગમે છે અને કેમ? તો કે તમને ક્યાં ક્યાં પ્રાણીઓ ગમે? તો મોટાભાગે બાળ મિત્રો છે આપણને કૂતરો ગમતો હોય, બિલા આપણા પાલતુ પ્રાણીઓ હોય છે ગમતા હોય છે, કૂતરો છે, બિલાડી છે, ઘોડો છે, ગાય છે, ભેંસ છે, બરાબર, પછી ઘેટું છે, એવા પ્રાણીઓ આપણને ગમતા હોય છે, કારણ કે એ આપણને મદદરૂપ થાય છે, બરાબર, કોઈને કોઈ રીતે આપણને મદદરૂપ થતા હોય છે। હવે છે ગંગાની ગાય। મીનુને ગાય છે, ગાયનું નામ ગંગા। મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતર લઈ જાય। એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું, તેના પગને ઈજા થઈ, પગના પાંખામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું,
तो के आ गंगा नीचे गाय मीनू नीचे गाय है बराबर एनु नाम शू तू तो के बाळ मित्रों गंगा। हवे मीनू छे रोज गंगा ने चरावा खेतरे लई जाय छे। एक दिवस एवं स्कूटर झड़पथी आवतुं हतुं बराबर तो ये गाय साथे अथड़ायुं अने तेने पगमां इजा थई अने एना पगमांथी खूब ज लोही निकळतुं हतुं। हवे विचारो अने कहो मीनूना कुटुंबना लोको शुं करे छे करशे तो के मीनूना कुटुंबना लोको शुं करशे बाळ मित्रों મીનુના કુટુંબના લોકો છે ગંગાના પગને પાણીથી સાફ કરશે અને પછી તેના પર કોઈ દવા લગાવશે, તેને પાટો બાંધશે બરાબર અને તેની સારવાર કરશે। હવે જુઓ અને લખો, ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે, ગધેડો પણ તેના ઘણા કામ કરે છે। હવે ચિત્રો જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખો। તો પહેલાં ચિત્રમાં શું કરે છે તો કે ચંદુ તેના ગધેડાને નવરાવે છે। પછી બીજા ચિત્રમાં તો કે ચંદુ તેના ગધેડાને ખાવા માટે ઘાસ આપે છે। ત્રીજા ચિત્રમાં તો કે ચંદુ તેના ગધેડાને પીવા માટે પાણી આપે છે। ચોથું ચંદુ તેના ગધેડાને ફૂલોથી સજાવે છે બરાબર। આ રીતે એ ગધેડાની છે સાર સંભાળ રાખે છે અને એનું ધ્યાન રાખે છે। હવે છે તમારા ઘર કે પાડોશમાં કોઈને પાલતુ પ્રાણી છે ક્યું? તો કે હા, અહીંયા તો મારે બાળમિત્રો ઘર કે પાડોશમાં પાલતુ પ્રાણીઓ ઘણા હોય છે, કે કૂતરો હોય છે, બિલાડી હોય છે બરાબર, અને એ પ્રાણી કયું હોય તો કે કૂતરો કે બિલાડી છે બરાબર। તમે એ પણ લખી શકો તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે। તો કે આપણા પાલતુ પ્રાણીનું મોટાભાગે શું નામ હોય તો કે ગલુડિયું બરાબર। કૂતરો હોય એનું નામ, કૂતરાના નાના નાના બચ્ચા હોય ગલુડિયું હોય, ગલુડિયા હોય છે બરાબર, બિલાડીના બચ્ચા હોય બરાબર, તો આપણે એના કાંકને કાંક નામ રાખતા હોઈએ છીએ, એટલે તમારે નામ અહીંયા લખવાનું છે। તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે એ ભૂખ્યું હોય? તો કે ભૂખ્યું હોય ત્યારે શું કરીએ? તો કે ભૂખ્યું હોય ત્યારે કૂતરાને આપણે દૂધ ખવડાવીએ છીએ, બિસ્કિટ ખવડાવીએ છીએ, રોટલી આપીએ બરાબર। તો કે પછી કોઈ એને ખીજવે તો કોઈ એને ખીજવે તો ગમે તે આપણું પાલતુ પ્રાણી હોય તેને ખીજવે તો શું કરીએ આપણે? તો કે જ્યારે કોઈ વ્યક્તિ કૂતરાને કે બગાયને કે બિલાડીને ખીજે ત્યારે હું એ વ્યક્તિને ખીજવાની ના પાડું છું। પછી ઇજાગ્રસ્ત થાય ત્યારે, જ્યારે ઈજાગ્રસ્ત થાય ત્યારે શું કરીએ? તો આપણે એની સારવાર કરીએ, એને દવા આપીએ, દવા લગાડી દઈએ બરાબર, ટ્યુબ લગાડી દઈએ, એને પાટો બાંધી દઈએ અને એની સાર સંભાળ રાખીએ। હવે છે ઠંડી કે ગરમી અનુભવે, તો કે જ્યારે મારું કૂતરું ઠંડી કે ગરમી અનુભવે ત્યારે હું એને ધાબળામાં આપણે લપેટતા હોઈએ છીએ બરાબર। ગરમી કરે, ગરમી અનુભવે ત્યારે એને આપણે નવરાવીએ છીએ બરાબર, એવી સાર સંભાળ રાખીએ છીએ। હવે યાદ કરો અને લખો, તો કે ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે, નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે વિગતે લખો। તો અહીંયા છે પ્રાણીનું નામ, તો કે આપણે તેને કેમ કૂતરો આપ્યું છે પેલું, તો કે આપણે તેને કેમ રાખીએ છીએ તે આપણા ઘરની ચોકી કરીએ છીએ અને ચોરથી બચાવે છે બરાબર, એ એટલું કરે છે। હવે ગાય છે તો કે તે દૂધ આપે છે, આપણે અહીંયા નીચે છે ગાય લખીશું બરાબર, એટલે કે અહીંયા ગાય લખવાનું છે બરાબર। પછી અહીંયા લખવાનું છે તે ગાડું ખેંચે છે, તો કે ગાડું કોણ ખેંચે? તો કે બળદ, એટલે અહીંયા તમારે બળદ લખવાનું છે બરાબર। બીજા ખાનામાં આપણે બળદ લખીશું। હવે બિલાડી શું કરે? તો કે બિલાડી અહીંયા શું કરે? તો કે બિલાડી તે ઉંદર ખાય છે। પછી મરઘી, તો કે તે ઈંડા આપે છે। તો કે માછલી, પછી તો કે તે આપણને જોવી ગમે છે બરાબર, આપણે હોલમાં કે ગમે તે આપણે એને રાખીએ છીએ અને આપણને એને જોવાની પણ મજા આવે છે। સસલું, હવે આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ, તો કે સસલું હોય બરાબર, પોચું પોચું લાગે છે, કોણું કોણું લાગે તો અહીંયા આપણે લખવાનું છે સસલું, તમારે અહીંયા લખવાનું છે બરાબર, એટલે કે તમે અહીંયા સસલું લખશો એટલે કે આપણને તે ખૂબ જ પસંદ કરીએ છીએ। હવે છે તે મધમાખી છે, તો કે મધમાખી શું આપે? તો કે મધ આપે છે બરાબર। આ રીતે તમારે કોષ્ટક લખવાનું છે, હું તમને જે ફોટા મોકલું તમારે આ કોષ્ટક એમાંથી પૂરું કરી લેવાનું છે। હવે છે
અહીં એક ચિત્ર આપ્યું છે, પંખી પરબ. મોટા મોઢા વાળું માટીનું વાસણ લો, માટીના વાસણને બાંધી દો, ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો. વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. દરરોજ તેમાં પાણી ભરો. કયું પક્ષી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરવાનું છે. હવે આપણે એક પ્રવૃત્તિ અહીંયા કરવાની છે કે આપણે મોટા ભાગે તો જો બધાના ઘરે પાણીના કુંડા ને એવું તો હોય છે, પંખીઓને પક્ષીઓને પ્રાણીઓને પીવા માટે મોટા ભાગે ગામડામાં તો બાળમિત્રો હોતું જ હોય છે, બરાબર. પક્ષીઓને પાણી પીવા માટે પણ છે, મોટા મોટા શહેરોમાં છે પક્ષી પાણી પી શકતા નથી, કારણ કે એ લોકોને ટાઈમ જ નથી હોતો પાણી મૂકવા, પાણી નાખવાનું કે એવો કાંઈ કુંડા કોઈ રાખતા નથી. પણ આપણે જો તમે ન કરતા હો તો આ પ્રવૃત્તિ કરવાની છે. એક મોટું માટીનું વાસણ લેવાનું છે અને એમાં પાણી છે એ ભરવાનું છે અને એને ડેઈલી આપણે રોજ સાફ પણ કરવાનું છે અને એમાં રોજ તાજું પાણી ભરવાનું છે, બરાબર. અને વ્યવસ્થિત એને લટકાવવાનું છે. આપણે એને શાળામાં પણ લગાવી શકીએ છીએ. હવે વિચારો અને લખો. આપણી જેમ પક્ષીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે, ઘણી બધી વસ્તુ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂર છે. આવી ત્રણ વસ્તુઓના નામ લખો. તો કે કૂતરા, આપણે પહેલાં કૂતરો, બિલાડી, કબૂતર, પોપટ, બરાબર, એમાંથી ઉદાહરણ લઈશું. તો કૂતરાને એક તો કે દૂધ બિસ્કિટ, બરાબર, એ રીતે લખ્યું. માનવીને ઉપયોગી તો કે હવા અને પાણી, બરાબર. તો માનવીને ઉપયોગી છે એ હવા અને પાણી, તો એ પ્રાણીને પણ હવા અને પાણી ઉપયોગી છે. હવા, પાણી અને ખોરાક, બરાબર, ત્રણેય જરૂર પડે છે. દરેક મનુષ્ય, દરેક સજીવ છે એને હવા, પાણી અને ખોરાકની જરૂર પડતી હોય છે. હવે વિચારો અને કહો. આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે, બરાબર. આપણે જેમ વિવિધ ખોરાક બનાવીને એમ ખાઈએ છીએ, એમ પ્રાણીઓ પણ ખોરાક ખાય છે. હવે છે, તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? તો કે આપણે જ્યાં કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે, તો કે તમે જે પ્રાણીઓને ખવડાવ્યું એનું નામ તમારે અહીંયા લખવાનું છે અને શું ખવડાવ્યું એનું પણ નામ લખવાનું છે. હવે છે, પંખીને શું ખવડાવી શકાય? પછી છે, તમે ક્યાં પંખીને ખવડાવ્યું? પછી એ બાળકો સૌથી વધુ ક્યાં પંખીને ખવડાવે છે, બરાબર? તો કે બાળકો સૌથી વધારે છે એ કબૂતરને ખવડાવતો હોય. પંખીને શું ખવડાવી શકાય? તો પંખીને દાણા ખવડાવી શકાય. બીજો પ્રશ્ન, તમે ક્યાં પંખીઓને ખવડાવ્યું છે? ચકલી, પોપટ, કબૂતર, હોલો, બરાબર, કાગડો, કોયલ વગેરે હોય છે. તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો તે શું ખાય છે. હવે ઉંદર, વંદો, ભૂંડ, ચામાચીડિયું, કાગડો, ખિસકોલી, વાંદરો, કરોળીઓ, ગરોળી. હવે બાળમિત્રો, આ જે છે એ શું ખાય છે તમારે લખવાનું છે, બરાબર. હવે વિચારો અને લખો. કોઈ પ્રાણી કે પંખીને તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે અહીંયા આપણે લખવાનું છે, બરાબર. હવે છે, અહીંયા સમજો અને છોડો. તો અહીંયા તમારે છોડકા છોડવાના છે બાળમિત્રો, બરાબર. આ ગરોળી છે તો એ શું ખાય છે, બરાબર, એ લખવાનું છે. તો કે ગરોળી છે એ મચ્છર અને કીડી ખાય છે. તો કે મચ્છર અને કીડીમાં આમ નિશાની કરવાની છે. પછી છે ચકલી. તો કે ચકલી શું ખાય બાળમિત્રો? તો કે શાકભાજી ને ફળો ખાય, બરાબર. પછી રોટલી ખાય, બરાબર. એટલે એમાં લખવાનું છે અહીંયા શાકભાજી અને ફળો અને રોટલી. પછી છે ઉંદર. તો ઉંદર શું ખાય બાળમિત્રો? તો કે સાપ ખાય. ઉંદર શું ખાય તો બાળમિત્રો? તો કે રોટલી ખાય છે, બરાબર. તો કે અહીં લખવાનું છે તમારે રોટલી, એની સામે જોડવાનું છે, બરાબર. હવે છે માનવી. તો માનવી શું ખાય બાળમિત્રો? તો કે શાકભાજી અને ફળો જ ખાય છે માનવી. પછી છે સાપ. તો સાપ શું ખાય? તો કે ઉંદર અને ગરોળી બંનેને ખાય છે. તો અહીંયા તમારે ઉંદર અને ગરોળીમાં ટીક કરવાનું છે, બરાબર. હવે છે બકરી. તો કે બકરી શું ખાય બાળમિત્રો? એમાં ઘાસમાં ટીક આપ્યું છે. હવે છે યાદ કરો અને લખો પ્રાણીઓના નામ. તમે અટક્યા છો. તો કે તમે અટક્યા છો, એ અડક્યા છો એટલે કે તમે કયા કયા પ્રાણીને સ્પર્શ કર્યો છે, કયા કયા પ્રાણીને તમે અડ્યા છો, કયા કયા પ્રાણીઓને તમે પંખીઓને કે પ્રાણીઓને તમે હાથમાં લીધા છે, એનો સ્પર્શ કર્યો છે. પછી તે અડક્યા નથી પણ અડી શકો છો. હવે આપણે અડક્યા નથી પણ અડી શકીએ છીએ. હવે તમે અડી શકવાના નથી એ પ્રાણીઓના અહીંયા ત્રણે ત્રણના નામ તમારે અહીંયા લખવાના છે. હવે આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી. ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ. તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે.
તેમાંના ઘણા થોડા પ્રાણીઓ આપણી મદદ કરે છે. હવે બાળમિત્રો, ઘણા પ્રાણીઓ છે, પ્રાણીઓની બીક એટલે કે એમાં આવી જાય છે, સિંહ છે, વાઘ છે, સાપ છે, એનાથી બધાથી આપણે ભાગીએ છીએ, બરાબર. અને અમુક પ્રાણી એવા છે કે હાથી છે, ઘોડો છે, ઊંટ છે, ગાય છે, ભેંસ છે, બરાબર છે, કૂતરો છે, બિલાડી છે, એને આપણે અડી શકીએ છીએ, એને રમાડી શકીએ છીએ, બરાબર. એવી રીતે હોય છે અને આપણે એની મદદ કરીએ છીએ, બરાબર. તો આ રીતે હોય છે. હવે છે રાણીનો બગીચો. નીચેના ચિત્રો વાંચો અને તમારે અહીંયા વર્ગમાં ચર્ચા આને કરવાની છે, બરાબર. તો હવે માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો, તો આ વાર્તા તમારે વાંચવાની છે અને સમજવાની છે. તો બાળમિત્રો, અહીંયા છે એ પ્રાણીઓનું આપણને સરસ મજાનો આ પાઠ આપ્યો છે, બરાબર. તો આ પાઠમાં આપણને પ્રાણીઓની શું શું પ્રાણીઓ ખાય છે, માનવી શું શું ખાય છે, બરાબર, પ્રાણીઓને વાગે તો શું કરાય, પ્રાણીઓ માટે શું કરી શકાય, તેને શું શું ખવડાવી શકાય, એ બધી ચર્ચા આપણે કરી. તો ફરી મળીશું નવા પાઠ સાથે.